ભરૂચ એલસીબી ટીમે અંકલેશ્વર ખાતે ઝડપી પાડેલા કોલસા કાંડમાં 7 આરોપીઓની અટકાયત બાદ અન્ય 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે પરના એક ગોડાઉનમાંથી સારો કોલસો કાઢી લઈને કોલસામાં ભેરસેળ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરીને આ ગુનામાં સંડોવાયેલા મનાતા 7 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આરકે ટોરાણી ટીમ સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સુરત મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાને નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલ નયનભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કૌશનભાઈ ગોવિંદભાઈ રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાઇસ મિક્સ કરીને સારા કોલસાની જગ્યાએ ભેરસેળ કરેલ કોલસાનું વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર આ પ્રવૃત્તિ ચાલુ છે. એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં 7 ઇસમો મળી આવીને 17 ઇસમોની પૂછપરછ કરતા ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાનગઢનો કોલસો તથા ફ્લાયસ ઉમેરી કંપનીમાં મોકલતા હોવાની કબૂલાત કરી હતી. વધુ તપાસ કરતા ઉપરોક્ત કોલસો અગ્રવાલ કોલ કોર્પોરેશન ખાતેથી ભરી દહેજ ખાતે આવેલ જીએસીએલ નાલ્કો અલ્કાઇસ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જવાનો હોય. કંપનીના માણસોને બોલાવી ચકાસણી કરાવતા ઉપરોક્ત કોલસો તેઓએ મંગાવેલ પ્રમાણેનો ના હોય ભેળસેળવાળો હોવાનું જણાવ્યું હતું. પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.